भरूचना नेत्रांगमां सेवा सदनना उद्घाटन वखते थयेल महिलाना मृत्यु मुद्दे जेडीयू द्वारा झगड़िया खाते आवेदन पत्र आपवामां आव्युं हतुं। झगड़िया खाते आज रोज जेडीयू द्वारा आवेदन पत्र आपवामां आव्युं हतुं। तारीख 11/9 ना नेत्रांगना मुकामे सेवा सदनना उद्घाटनमां मध्यान्ह भोजन आपवा महिलाने अधिकारीओ द्वारा मानसिक दबाण करावी लोकोने भेगा करवानी फरज पाडवामां आवी हती। પણ તે બહેનની બસમાં પૂરતા લોકો ન આવતા તેઓને નોકરીથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હતી। એ વાતની મધ્યાહન ભોજન ચલાવતી મહિલાઓએ ગંભીરતાથી લીધી હતી અને તે વડા મુખ્યમંત્રીના સમારંભમાં અચાનક મૃત્યુ થઈ ગયું હતું। આજના આવેદનમાં જેડીયુ તરફથી તે બહેનને 10 લાખની સહાય મળે તેવી માંગણી દર્શાવવામાં આવી હતી। સાથે સાથે ઝઘડિયા તાલુકાના તમામ રસ્તાઓનું સમારકામ સરળ રીતે થાય તેવી માંગણીઓ કરવામાં આવી હતી। પીબીએલ ઇન્દિરા આવાસ શૌચાલય ઝઘડિયા વાલિયા નેત્રંગમાં યુનિવર્સિટીની માંગણીઓ કરવામાં આવી હતી। તે સમયમાં 1000 લોકો હાજર રહ્યા હતા અને આવેદનને અંજામ આપ્યો હતો। આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી આજરોજ ઝઘડિયા કોંગ્રેસ ભાજપના કેટલાક કાર્યકર્તાઓ આજરોજ જેડીયુમાં જોડાયા હતા। સાથે નવી જેડીયુમાં નારી લોકોના હિત માટે લડવાની વાત ઉચ્ચારવામાં આવી હતી। મોટાભાગના કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા। વાલોદના બીજેપીના સરપંચ તથા તેઓના પત્ની તાલુકા પંચાયતના સભ્ય પણ જેડીયુમાં જોડાયા હતા અને તેઓના ફૂલહારથી સ્વાગત કરી તેમને આવકારાયા હતા। ઝઘડિયા તાલુકા પંચાયત અને જનતા દળ તરફથી 11 તારીખના રોજ નેત્રંગ સેવા સદનના ઉદઘાટન સમારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની સભામાં માનવ મેદની ભેગી કરવા માટે મધ્યાહન ભોજન કર્મચારી બાઈનું મૃત્યુ થયેલ છે તે બાબતે અને આ વિસ્તારના રસ્તાઓ સરકારી તંત્રની વાલી વાલાદાવલાની નીતિઓના વિરોધમાં એક આવેદનપત્ર પ્રાંત અધિકારીશ્રીને આપેલ છે અને એ આવેદનની સાથે સાથે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પક્ષના માજી સદસ્ય કલ્પેશભાઈ દેસાઈ, તરસાલી ગામના સરપંચશ્રી, અસા ગામના સરપંચશ્રી અને બેલુ ગામના સરપંચશ્રી અને ટોટીના ગામના સરપંચશ્રી અને તેઓના પત્ની જે ભાજપમાંથી અત્યારે તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા છે તેઓ દરેક વિસ્તારમાંથી 200 કાર્યકરો સાથે જનતા દળમાં જોડાયા। રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।